ઓસ્ટ્રેલિયા અને બ્રિટન વચ્ચે અઠવાડિયામાં થયેલા પરમાણુ સબમરીન કરારને લઈને આખરી પ્રતિક્રિયા આવી છે આ વાતને ખતરનાક પગલું પણ ગણાવ્યું છે સોમવારે સેનડીએગોમાં આ ત્રણેય દેશોએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ઓક્સ પરમાણુ સબમરીન કરાર થયો છે જેના હેઠળ નવી અને અત્યંત આધુનિક તકનીક સભર સબમરીન બનાવવામાં આવશે આ એક રીતનો રક્ષા અને સુરક્ષા સહયોગ છે જેનો ઉદ્દેશ્ય એશિયા પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી સામુદ્રિક તાકાત સાથે લડવાનો છે ત્રણ પશ્ચિમી દેશોએ કરેલા આ કરારને લઈને કહ્યું છે કે આ કરાર એક ખતરનાક પગલું છે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓને બાજુ પર મૂકનાર નિર્ણય છે અને આવું કરીને આ દેશો નવા હથિયારો અને પરમાણુ હથિયારોની દોડને પ્રોત્સાહન આપી રહ્યા છે આ પહેલા પણ ચીને પશ્ચિમી દેશોને લઈને આકરી પ્રતિક્રિયાઓ આપેલી છે જ્યારે અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ જેણે કહ્યું હતું કે ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે પરંતુ તાઇવાન પોતાને અલગ દેશ માને છે ચીન અને અમેરિકાનો સંઘર્ષ તો આખી દુનિયા જાણે છે ત્યારે આ નવી પરમાણુ સબમરીન કરાર થી ચીન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યું હોય એમ અથવા તો સંઘર્ષ વધી શકવાના અંદેશ વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી